સંઘ પ્રદેશ દીવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. રાત્રે 12 વાગે ભગવાન ઈસુના જન્મ બાદ લોકોએ પ્રેયર કરી ભગવાનના જન્મ વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી અને એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. દીવમાં નાતાલની અને નવા વર્ષની ઉજવણી નિમિત્તે દીવના ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા ભગવાન ઈસુના જન્મને એક અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ અને એક વિશેષ પર્વ તરીકે માનવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે તેઓ દ્વારા પોતાના ઘરોની રોશનીથી સુંદર સજાવવામાં આવ્યા છે. તેમજ દીવના પૌરાણિક સેન્ટ પોલ ચર્ચને પણ સજાવટ કરી ક્રિસમસની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી. દીવનું પોર્ટિગીઝ સાધન કારનો પ્રખ્યાત સેન્ટ પોલ ચર્ચ, જે ખ્રિસ્તીઓનું આસ્થાનું સ્થાન ધરાવે છે અને પોર્ટુગીઝ સરકારે આ ચર્ચને પોર્ટુગીઝો દ્વારા નિર્માણ કરેલ ઇમારતોમાં આ ચર્ચને દેશની અજાયબી ઇમારતોમાં સ્થાન આપ્યું છે. એવા ભવ્ય સેન્ટ પોલ ચર્ચ ખાતે ભગવાન ઈસુના જન્મની યાદ તાજી કરે એવા અહેસાસ દ્વારા ભગવાન ઈસુના જન્મની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. આજ કે દિન ક્રિસમસ ડિસેમ્બર 25 ઇતના બડા એક દિન હૈ હમ ક્રિશ્ચિયન કે લિયે, નોટ ઓન્લી ફોર ક્રિશ્ચિયન્સ, પૂરા દુનિયા કે લિયે, હમારા પૂરા દુનિયા સેવ કરને કે લિયે ગોડ જીસસ અપના ગોડ કા સન કે જૈસા આયા હૈ. આજ વો જન્મદિન હૈ ઓર સારા દુનિયા મેં સબકે લિયે મેં ક્રિસમસ કા વિશેસ દે રહા હું. ઓર ઉપર સે હમ એ ભી સોચને કા હૈ કે મન પૂરા સાફ કરકે હમ દૂસરે લોક કે ઉપર હમ હમારા ભગવાન કો દેખને કા હૈ, વહી હૈ મેરા મેસેજ. સવારના જે મિસ બલિદાન થશે, જે અત્યારે મિસ બલિદાનમાં આવ્યું હશે કા, અને એ પછી સાંજના હોસ્પિટલ ચર્ચમાં 5 વાગે એક નાનું સ્કીટ ઉજાવવામાં આવશે, જે ક્રિસ્તનું જીસસનું બર્થ કેમ બેપ્તલેમ હત્યા એ બતાવશે અને છોકરાઓ મારા એક્ટ કરશે. જૂના જન્મની ભાવપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. ખ્રિસ્તી સમુદાયના લોકો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો હોય છે. આ પ્રસંગે દીવ સેન્ટ પોલ ચર્ચમાં દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય પણ ખાસ ઉપસ્થિત રહી ઈસુના જન્મને વધાવી પ્રેયર કરી હતી અને ક્રિસમસની ભવ્ય ઉજવણીમાં ભાગીદાર બન્યા હતા. દીવમાં સર્વધર્મના લોકો સાથે મરી ભગવાન ઈસુના જન્મદિવસની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.